નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિધવા સહાય યોજના વિશે માહિતી મેળવીશું તો આ યોજના હેઠળ લાભાર્થીને દર મહિને રૂપિયા બારસો ને પચાસની સહાય મળશે તો ચાલો જાણીએ આપણે આ વિધવા સહાય યોજનાનો મુખ્ય હેતુ શું છે શાના માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે તેના વિશે આપણે આજે જાણીશું તો સમાજમાં નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેર જીવન જી જીવી શકે તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે આ યોજના હેઠળ વિધવા બહેનોને આર્થિક રૂપે મદદરૂપ થાય એ માટે આ યોજનાની શરૂઆત થઈ છે વિધવા સહાય યોજનાનું નામ બદલીને અત્યારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કરવામાં આવ્યું છે તો ચલો જાણીએ કે આ યોજના હેઠળ કેટલી સહાય મળવાપાત્ર થશે આ યોજના હેઠળ લાભાર્થીને દર મહિને રૂપિયા બારસો ને પચાસની સહાય મળશે એટલે કે વાર્ષિક રૂપિયા પંદર હજારની સહાય મળવાપાત્ર થશે તો આ યોજનામાં લાભ લેવા માટેની પાત્રતા શું છે એના માટે યોગ્યતા શું છે એના વિશે આપણે આજે વાત કરીશું તો ગુજરાતના મૂળ નાગરિક હોય એમને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે આ યોજનાનો લાભ વિધવા વિધવા લાભાર્થીઓને જ મળશે ગ્રામ વિસ્તારોના અરજદારોને કુટુંબની આવક વાર્ષિક આવક રૂપિયા એક લાખને વીસ હજાર કરતાં વધુ ન હોવી જોઈએ શહેરી વિસ્તારના અરજદારોની કુટુંબની વાર્ષિક આવક દોઢ લાખ રૂપિયા કરતાં વધુ ન હોવી જોઈએ અઢાર વર્ષ કે તેથી વધુ વયના કોઈપણ નિરાધાર વિધવાઓને મૃત્યુપ્ર્યત વિધવા સહાય લાભ મળવાપાત્ર થશે તો હવે આપણે જાણીશું કે આ યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની કે આધાર પુરાવાની જરૂરિયાત પડશે એના વિશે આપણે માહિતી મેળવીશું તો નંબર એક વિધવાના લાભાર્થીના પતિનો મરણનો દાખલો આધાર કાર્ડ રેશન કાર્ડની નકલ આવકનો દાખલો વિધવા હોવા અંગેનો દાખલો પુનઃલગ્ન કરેલ નથી તે બાબતનું શ્રીનું પ્રમાણપત્ર અરજદારની ઉંમર અંગેના પુરાવા બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે જેવા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત પડશે આ અરજી તમે ક્યાં કરશો એના વિશે આપણે માહિતી મેળવીશું તો આ યોજનાનું ફોર્મ તો પહેલી વાત તો કે ઓનલાઈન ભરવાનું રહેશે તો જો વિધવા લાભાર્થી જો ગ્રામ વિસ્તારમાં હોય તો તેમને ગ્રામ પંચાયતમાં વીસી પાસેથી ઓનલાઈન અરજી કરાવવાની રહેશે અને જો તાલુકાના અરજદાર હોય તો મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈ અને અરજી કરાવવાની રહેશે વધુમાં આ યોજનાનો એક હેલ્પલાઇન નંબર પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે છે જે અંદર આપેલો જ છે અઢાર ડબલ જીરો ત્રેવીસ પાંત્રીસ પાંચ ડબલ ઝીરો જો તમે અટવાઓ તો એના ઉપર હેલ્પલાઇન ઉપર કોન્ટેક કરી અને મદદ મેળવી શકો છો વધુમાં આ વિધવા સહાય યોજના ચાલુ રાખવા માટેની અમુક શરતો સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે એના વિશે પણ આપણે આગળ જાણીશું તો આ વિધવા સહાય માટે લાભાર્થીઓએ દર વર્ષે જુલાઈ માસમાં તેમણે પૂર્ણ લગ્ન કરેલ નથી તે અંગેનું તલાટી શ્રીનું પ્રમાણપત્ર સંબંધિત મામલતદાર કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે નંબર બે આ યોજનાનો લાભ ચાલુ રાખવા માટે લાભાર્થીઓએ કુટુંબની વાર્ષિક આવક અંગેનું પ્રમાણપત્ર દર ત્રણ વર્ષે જુલાઈ માસમાં સંબંધિત મામલતદાર મામલતદારશ્રીની કચેરીમાં રજૂ કરવાનું રહેશે તો જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે તો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે Thank you.